લાંબા સમયથી ન્યાયની માંગ સાથે દિલ્હી ખાતે આહીર અર્જુન આંબલિયા ગૌમાતાને આર્મીમાં આહીર રેજિમેન્ટની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે જેના સમર્થનમાં જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે યુવાને મુંડન કરાવી વિશાળ રેલી કાઢી ગૌમાતાને વિશેષ દરજ્જા સાથે ગૌહત્યા બંધ કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપી ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામાં આવે અને સેનામાં જાતિઓના નામથી રેજીમેન્ટો છે એવી રીતે ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટનું નિર્માણ કરવામાં આવે આ બે માંગો સાથે અગિયાર એક બે હજાર એકવીસથી દિલ્હીના જંતર મંતર ખાતે અર્જુન આંબલિયા અનિશ્ચિત સમય ધરણા પર બેસી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે જેમાં દરેક સમાજના લોકો જુદા જુદા સંગઠનો સાધુ સંતો મહંતો વગેરે જાહેરમાં સમર્થન કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા ગુજરાતના દરેક જિલ્લામાં દરેક સમાજ અને જુદા જુદા સંગઠનો દ્વારા પચ્ચીસ જૂનના રોજ ગૌમાતાની વેદનામાં મુંડન કરાવી અને આહિર અર્જુન આંબલિયાના આંદોલનના સમર્થનમાં કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવાયું હતું અર્જુન આંબલિયા દ્વારા ચલાવવામાં આવતી દેશહિતની આ મુહિમમાં જોડાવા માટે દરેક ગૌરક્ષક અને ગૌપ્રેમીઓને નાઇન ડબલ ફાઇવ ડબલ એટ ડબલ એટ ડબલ સિક્સ ઝીરો નંબર પર જાણ કરી જોડાવા આહવાન કરવામાં આવ્યું છે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર વહેલી તકે આ રાષ્ટ્રહિતની માંગોને સ્વીકારી આ માંગોમાં સરકાર યોગ્ય જવાબ નહીં આપે તો આગામી સમયમાં ગુજરાતભરમાં વધુ આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા લાઈવ ગુજરાત ન્યૂઝ જામનગર